નમસ્કાર દોસ્તો તો આજનો આ વિડીયો ધોરણ દસ અને ધોરણ બારના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ દસ અને ધોરણ બાર આર્ટસ કોમર્સ તથા સાયન્સના રિઝલ્ટની એક્ઝેક્ટ તારીખ વિશે વાત કરીશું એક્ઝેક્ટ તારીખ જોઈશું કે કઈ તારીખે રિઝલ્ટ તમારો આવશે માટે ખાસ દોસ્તો આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો વિડીયોને હજી સુધી લાઈક ન કર્યો હોય તો પહેલા તો લાઇક કરી દેજો તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને રિઝલ્ટ જોવો એ પહેલા તમારે સૌથી વધુ માર્ક કયા વિષયમાં આવવાના છે તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો છે નીચે કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો દોસ્તો ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સ અને આર્ટસના રિઝલ્ટ કઈ તારીખે આવશે એક્ઝિટ डेट વિશે આપણે વાત કરીએ એ પહેલા તમે રિઝલ્ટ તમારો મોબાઈલમાં સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા કેવી રીતે જોઈ શકશો તો દોસ્તો ધોરણ દસ અને ધોરણ બારના ના રિઝલ્ટ ને સૌથી પહેલા જોવા માટેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે રાત્રે બાર વાગ્યા પછી ગમે ત્યારે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા તમારા મોબાઈલમાં જોઈ શકો છો અથવા તો દોસ્તો બોર્ડના રિઝલ્ટ માટે તમારે તમારે ગુગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે દોસ્તો પહેલું બોક્સ છે એસટીડી ટેન બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ દસનું નું રિઝલ્ટ જોવા માટે આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી એસ ટવેલ્વ બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ બાર આર્ટ્સ કોમર્સ તથા સાયન્સનું રિઝલ્ટ જોવા માટે બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી નામ પરથી બોર્ડનું રિઝલ્ટ બે હજાર ચોવીસ જો તમારી પાસે સીટ નંબર ન હોય અથવા તમારે કોઈ બીજા વિદ્યાર્થીનું સીટ નંબર વગર રિઝલ્ટ જવું હોય તો ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અત્યારે દોસ્તો ઉદાહરણ તરીકે હું ધોરણ બાર માટે એસ ટીડી ટ્વેલ્વવાળા બોક્સ ઉપર ક્લિક કરીશ જેવું તમે તમારા ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ બારના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો ઉપર લખેલું છે એસડી ટ્વેલ્વ રિઝલ્ટ બે એની સામે રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક થ્રી આપેલી છે અહીંથી કોઈપણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવા માટેનું એક બોક્સ આવશે એમાં તમારે જેમનું રિઝલ્ટ જોવું હોય એમનો સીટ નંબર એન્ટર કરીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર ત્રણ ચાર સેકન્ડમાં રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને રિઝલ્ટની ને પણ તમે ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી નીચે લખેલું છે એસડી ટ્વેલ્વ રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક થ્રી આપેલી છે લખવાની છે એમની સરનેમ અને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે સરનેમ લખી હશે એ સરનેમના જેટલા વિદ્યાર્થી એ બોર્ડની એક્ઝામ આપી હશે એમનું ફૂલ નામ સાથેનું લિસ્ટ આવશે એમાંથી તમારે જેમનું રિઝલ્ટ જોવાનું હતું એ વિદ્યાર્થીના નામની બાજુમાં જે ગેટ બટન હશે ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર ત્રણ ચાર સેકન્ડમાં રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને ્ટની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકશો તો દોસ્તો આવી રીતે તમે ધોરણ દસ હોય કે ધોરણ બાર હોય કોમર્સ આર્ટસ તથા સાયન્સનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં ડબલ્યુ 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 ડોટ માય કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ પરથી સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા જોઈ શકો છો દોસ્તો અહીંયા અલગ અલગ ત્રણ લિંક એટલા માટે આપેલી હોય છે કારણ કે આખા ગુજરાતના બધા વાલીઓ સગા સંબંધીઓ વિદ્યાર્થીઓ બધા રિઝલ્ટ જોવા માટે આ વેબસાઇટને ઓપન કરતા હોય છે એટલે ઘણી વખત દોસ્તો સર્વર ડાઉન થઈ જાય વેબસાઇટ ક્રેઝ થઈ જાય રિઝલ્ટ ઓપન ન થાય અથવા રિઝલ્ટ ઓપન થવામાં ખૂબ જ વાર લાગે છે એટલા માટે દોસ્તો અહીંયા અલગ અલગ ત્રણ લિંક આપી છે જેથી કરીને રિઝલ્ટ તમારું ઝડપથી અને સૌથી પહેલા ઓપન થઈ જાય દોસ્તો અહીંયા કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને રિઝલ્ટ જોતા હોય રિઝલ્ટ ન ઓપન થાય તો લિંક ટુ ઉપર ક્લિક કરી શકો ત્યાર પછી એમાં પણ રિઝલ્ટ ન ઓપન થાય તો લિંક ત્રણ પણ અહીંયા આપેલી છે જેથી કરીને રિઝલ્ટ તમારું ઝડપથી ઓપન થઈ જાય હવે દોસ્તો આપણે વાત કરીએ રિઝલ્ટની તારીખ વિશે તો સૌથી પહેલા રિઝલ્ટ આવવાનું છે ધોરણ બાર સાયન્સનું તો દોસ્તો જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ ત્રેવીસ એપ્રિલ અથવા તો ચોવીસ એપ્રિલના દિવસે જાહેર થશે ખાસ યાદ યાદ રાખજો ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ ત્રેવીસ અથવા તો ચોવીસ એપ્રિલના દિવસે જાહેર થશે ત્યાર પછી ધોરણ દસનું રિઝલ્ટ પચીસ અથવા તો છવ્વીસ એપ્રિલના દિવસે જાહેર થશે અને ત્યાર પછી છેલ્લે આવશે ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ છે એ દોસ્તો ત્રીસ એપ્રિલના દિવસે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે તો દોસ્તો ખાસ આ તારીખોને યાદ રાખજો અને તમારે લેટેસ્ટ રિઝલ્ટની તારીખ વિશે પણ કોઈ અપડેટ મેળવવી હોય તો ડબલ્યુ આ વેબસાઇટને સવારે અને સાંજે એક એક વખત વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રેજો એટલે રિઝલ્ટની કોઈ નવી અપડેટ આવે તો તમને સૌથી પહેલા મળી જાય અને જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે આ વેબસાઇટમાંથી ડબલ્યુ 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 ડોટ માઇટમાંથી તમારું સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા રાત્રે બાર વાગ્યા પછી ગમે ત્યારે તમારા મોબાઈલમાં જોઈ શકો છો માટે ખાસ આ વેબસાઇટને ચેક કરતા રહેજો દોસ્તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે વિડીયો પૂરો કરીએ નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ